नमस्कार विद्यार्थी मित्रों, श्री ए एस पटेल प्राथमिक शाला द्वारा अत्यारे संपूर्ण लॉकडाउन दरमियान विद्यार्थीओनु भणवानुं न बगड़े ते माटे विडियो द्वारा शिक्षण विद्यार्थीओना घरे घरे पहोंचाड़वानुं खूब सुंदर आयोजन करेलुं छे। तेमां अगाउनी त्रण विडियो आपणे बनावी छे, जे कोईए ना जोई होय तो सौ प्रथम ए विडियो जोई ले અને પછી અહીંયાથી ભણવાનું ચાલુ કરશે। આ ધોરણ 7નું પહેલું ચેપ્ટર પૂર્ણાંક સંખ્યાઓ, તેમાં પહેલો ટોપિક આવે છે સંખ્યા રેખા વિશેની સમજૂતી। હવે સંખ્યા રેખા તો આપણે ધોરણ 6માં ભણીને જ આવ્યા છીએ, તો પહેલાં આપણે એની થોડીક બેઝિક માહિતી લઈ લઈએ, પછી આપણે પ્રકરણની અંદર શરૂઆત કરીશું। તો પહેલાં જો બધા અહીં આગળ સંખ્યા રેખા વિશેની સમજૂતી અહીં દોરેલી છે। સંખ્યા રેખા આ જીરો, આ જીરોની કહેવાય જમણી બાજુ। હવે બધાને ખબર છે આપણને કે જમણી બાજુ ધન પૂર્ણાંક આવેલા હોય છે, અને આ કહેવાય જીરોની ડાબી બાજુ। ડાબી બાજુમાં શું હોય છે તો કે ઋણ પૂર્ણાંકો આવેલા હોય છે। આ આપણે ધોરણ 6માં ભણીને જ આવ્યા છે, આના પરથી આપણે ઉદાહરણ લેતા હતા। હવે એક ઉદાહરણ લઉં છું એક હું કે -5 ને સંખ્યા રેખા પર દર્શાવો। ત્યારે શું કરતા હતા આપણે ધોરણ 6માં, તો કે પહેલા આવી સંખ્યા રેખા દોરતા હતા, પછી એના ઉપર આપણે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક દર્શાવતા હતા, અને અહીંયા કયા છે -5, તો આપણે શું કરતા હતા -5 હોય તેના ઉપર આપણે રાઉન્ડ કરતા હતા। આ ધોરણ 6માં કરી ન જ આવ્યા છે, બરાબર। બીજું એક ઉદાહરણ લઉં છું હું કે 4 ને સંખ્યા રેખા પર દર્શાવો। એની માટે પણ આપણે સંખ્યા રેખા દોરવી પડે। અહીં કયા છે 4, તો 0 ની જમણી બાજુ આવશે, કારણ કે ધન છે એટલા માટે, તો આપણે 4 ની ઉપર આવો પેલા રાઉન્ડ કરતા હતા, બરાબર છે। આ વસ્તુ શીખીને જ આવ્યા છે આપણે। હવે આની મેં શું કરવાનું છે, તમારે સંખ્યા રેખા પર જ આપણે સરવાળા અને બાદબાકીની ક્રિયાઓ કરવાની છે। હવે એ કેવી રીતે થાય છે એ હું શીખવાડું છું, તમે બધાએ જોઈ લો। તો આવો હવે આપણે જોઈએ સંખ્યા રેખા પર સરવાળા અને બાદબાકીની ક્રિયાઓ વિશેની સમજૂતી। સંખ્યા રેખા પર તમારે પૂર્ણાંકો દર્શાવવા હોય તો 4 નિયમો છે, એમાં પહેલો નિયમ મેં લીધો છે અહીંયા, ધન પૂર્ણાંક ઉમેરવા જમણી બાજુ ખસવું, બરાબર। શું છે ધન પૂર્ણાંક, એટલે બેવ ધન લીધા આપણે, જો 3 પણ ધન છે 2 પણ ધન છે, તો પહેલાં તમારે કઈ જવું પડશે, તો કે 3 આગળ પહેલી જે સંખ્યા આપીએ ત્યાં જતું રહેવાનું। શું કહ્યું છે અહીંયા આગળ સરવાળો, તો શું કરવાનું કહ્યું છે, જો જમણી બાજુ ખસવું, ધન પૂર્ણાંકનો સરવાળો કરવો હોય તો જમણી બાજુ ખસવું। કેટલા પગલા ભરવાના જુઓ, અહીંયા 2 છે તો 3 પરથી પહેલો કૂદકો અહીં મારો, એટલે પહેલો અને આ બીજો, જવાબ કેટલો આવ્યો 5, અહીંયા લખી નાખવાનો તમારે 5। આ થયો પહેલો નિયમ। પહેલા નિયમ પત્યા પછી આપણે હવે લઈએ છીએ બીજો નિયમ। લખ્યું છે અહીંયા કે ઋણ પૂર્ણાંક ઉમેરવા ડાબી બાજુ ખસવું। ઋણ પૂર્ણાંક એટલે આપણે 2 ઋણ પૂર્ણાંક લીધા, અહીં જુઓ -2 અને -3, ઉમેરવા કયું છે એટલે આપણે વચ્ચે નિશાની કરી છે પ્લસની, તો શું કરવાનું પહેલા તમારે, ઓકે -2 ને પકડો। હવે ઉમેરવાનું કયું છે પણ કઈ બાજુ જવાનું છે, જો અહીંયા -3 છે એટલે 3 ડગલા આપણે ભરવાના કઈ બાજુ, તો કે ડાબી બાજુ, એટલે 2 પરથી આ 1 આ 2 અને આ 3, ક્યાં આવ્યા આપણે, તો કે -5 પર। આનો જવાબ શું આવશે, -2 પ્લસ -3 નો, તો કે -5। હવે ત્રીજો નિયમ, ધન પૂર્ણાંકની બાદબાકી કરવા ડાબી બાજુ ખસવું। શું કહ્યું છે, ધન પૂર્ણાંક એટલે આપણે 2 લીધા ધન પૂર્ણાંક, 1 6 અને બીજો લીધો 5, શું કરવાનું કહ્યું છે બાદબાકી, એટલે આપણે નિશાની મૂકી અહીંયા માઇનસ નહીં, જો પેલા તમારે કઈ જતું રહેવાનું, તો કે 6 ઉપર, પછી માઇનસ જેટલા કયા હોય એટલા પગલા તમારે ભરવાના, અને કઈ બાજુ ખસવાનું કહ્યું છે, તો કે ડાબી બાજુ, એટલે 6 પરથી 5 ડગલા ડાબી બાજુ ખસવું, એટલે આ 1 2 3 4 અને 5 કેટલા પર આવ્યા, 1 પર, તો જવાબ આનો આવશે 1। અને આપણો છેલ્લો નિયમ,
ऋण પૂર્ણાંકની બાદબાકી કરવા જમણી બાજુ ખસું એવું કહું છે. કયો પૂર્ણાંક? તો કે ઋણ. એટલે મેં પહેલો ઋણ પૂર્ણાંક લીધો -5 અને બીજો ઋણ પૂર્ણાંક લીધો -4. એ બંનેની કરવાની છે બાદબાકી. એટલે નિશાની મૂકી આપણે બાદબાકી. પહેલી સંખ્યા કઈ છે? -5. તો એ ઉભું રહેવું તમારે. પછી શું કહું છું કરવાનું? જો બાદબાકી કરવા જમણી બાજુ ખસું. કેટલા પગલા? તો અહીં જે સંખ્યા આપી હોય તે 4 આપ્યા છે. તો અહીંયાથી 4 પગલા ભરવાના આપણે. 1, 2, 3 અને 4. ક્યાં આવ્યા આપણે? -1 પર. તો આ બંનેની બાદબાકી કેટલી આવશે? તો કે -1. તો આ હતા સંખ્યા રેખા પર સરવાળા અને બાદબાકીની ક્રિયાઓ વિશેના નિયમો વિશેની સમજૂતી. અત્યાર સુધી આપણે સંખ્યા રેખા પર સરવાળા અને બાદબાકીની ક્રિયાઓ વિશેના નિયમો વિશે ચર્ચા કરી. હવે ટોપિક બદલાય છે. નવો ટોપિક આવે છે વિરોધી અને વ્યસ્ત સંખ્યાઓ, જેમાં આપણે સૌ પ્રથમ લઈશું વિરોધી સંખ્યા. તો કોને કહેવાય? જો એની વ્યાખ્યા લખેલી છે મેં કે જે બે સંખ્યાનો સરવાળો શૂન્ય થાય તે બે સંખ્યાને એકબીજાની વિરોધી સંખ્યા કહે છે. ટૂંકમાં યાદ શું રાખવાનું? પ્લસ હોય તો માઇનસ થાય અને માઇનસ હોય તો પ્લસ થાય. આના પરથી ઉદાહરણ લઉં છું હું. -4. -4 છે તો એની વિરોધી શું થશે? તો કે +4. આ બંનેનો સરવાળો કરો, જવાબ કેવો આવશે? શૂન્ય. બીજું એક ઉદાહરણ લઉં છું. 5. આ +5 કહેવાય. આની વિરોધી? તો કે -5. બરાબર કેવો આવ્યો જવાબ? 0. ત્રીજું ઉદાહરણ હું લઉં છું. -6 ની વિરોધી બરાબર શું લખ્યું છે? અહીંયા જો પ્લસ હોય તો માઇનસ થાય અને માઇનસ હોય તો પ્લસ. હવે અહીંયા છે -6, તો આની વિરોધી કઈ થશે? તો કે +6. અને ચોથું ઉદાહરણ લઉં છું હું. 7 ની વિરોધી લખ્યું છે અહીંયા. પ્લસ હોય તો માઇનસ, એટલે +7 છે. તો આની વિરોધી આવશે -7. તો આ હતી વિરોધી સંખ્યાની વ્યાખ્યા અને એના ઉદાહરણ. હવે નંબર 2, વ્યસ્ત સંખ્યા. એની વ્યાખ્યા પહેલા સમજીએ આપણે કે જે બે સંખ્યાનો ગુણાકાર 1 થાય તે બે સંખ્યાને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહે છે. એના પરથી તમારે એક ઉદાહરણ લઉં છું. 7. હવે તમારે ટૂંકમાં યાદ રાખવું હોય તો આ યાદ રાખવાનું. અંશ હોય તે છેદમાં જાય અને છેદ હોય તે અંશમાં જાય. એટલે 7 ખાલી લીધા છે આપણે, તો આની વ્યસ્ત શું થશે? તો કે 1/7. બંનેનું શું કહ્યું છે અહીંયા? ગુણાકાર કેટલો થવો જોઈએ? તો કે 1 થાય છે અહીંયા. જો 7 કેન્સલ થશે એટલે વધ્યા કેટલા? 1. બીજું ઉદાહરણ લઉં છું હું. -9. હવે ખાસ ધ્યાન શું રાખવાની? અહીંયા માઇનસ છે તો માઇનસના માઇનસ જ રાખવાના છે, કારણ કે આપણે વ્યસ્ત સંખ્યા કહ્યું છે. એટલા માટે જો વિરોધી કહ્યું હોત તો જ માઇનસના પ્લસ થાય. વ્યસ્ત કહ્યું છે એટલે -9 આમના એમ રહેશે. શું કરવાનું એનું? તો કે છેદ હોય તે અંશમાં જાય અને અંશ હોય તે છેદમાં જાય. આપણે -9 છે એનો વ્યસ્ત કરીએ તો શું થશે? તો કે -1/9, કારણ કે માઇનસ એમના એમ જ રાખવાના છે. એટલા માટે આ બંનેનો કરવાનો છે ગુણાકાર. 9 ગયા 9 ગયા, -1 પ્લસ થાય એટલે જવાબ આવ્યો પણ અહીંયા 1. ત્રીજું ઉદાહરણ લઉં છું હું. 5/7 વ્યસ્ત. અહીંયા ખાલી વ્યસ્ત સંખ્યા જ લખવાની છે. કોની? તો કે 5/7 શું થશે? તો કે છેદ હોય તે અંશમાં જાય અને અંશ હોય તે છેદમાં આવે. એટલે 7 ઉપર જશે અને 5 નીચે આવશે. આ વાત કરી આપણે વ્યસ્ત સંખ્યાની, બરાબર. તો હવે આજે આપણે જે આ ભણ્યા છે ટોપિક સંખ્યા રેખા અને વ્યસ્ત અને વિરોધી સંખ્યાનો, આ ટોપિક ભણ્યા પછી આના થોડાક દાખલાઓ વિડીયોની અંતમાં આપેલા છે. તો તમારે ઘરે એની પ્રેક્ટિસ કરીને તમારા ચોપડામાં લખવાના છે અને પછી એના ફોટા પાડીને ગ્રુપમાં મોકલવાના છે. તો હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓને આજના આ ટોપિકમાં
संपूर्ण समझूती मड़ी गई हसे तो हवे आवीज रीते आपणे हवे पछीनी वीडियो में बीजो टॉपिक लईने आवीशुं त्यारे आपणे पाछा भेगा थईशुं त्यां सुधी आ जे वीडियो में आपणे जे चलव्युं छे तेनी प्रेक्टिस दरेक विद्यार्थीओ घरे करे।